મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ આ વિડીયોમાં ગીતાજીનો અધ્યાય સોળમો દેવાસુર સંપદ વિભાગ યોગ જેમાં ભગવાને અર્જુનને કહ્યું છે દેવ અને અસુરના લક્ષણ વિશે જેને સાંભળવાથી મહાજ્ઞાની ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તો પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગીતાજી તે કોઈ ઋષિએ લખેલું શાસ્ત્ર નથી ભગવાનનું વાંગમય સ્વરૂપ છે સાક્ષાત પ્રભુએ પોતાના મુખાર બિંદથી આ વાણીને પ્રગટ કરી છે જેને આપણે ગીતા કહીએ છીએ જ્ઞાનનો સમુદ્ર છે આ ગીતાજી કોઈ પણ સમસ્યા હોય મનુષ્યની ત્યારે તે સમસ્યાનું સમાધાન આ ગીતા શાસ્ત્રમાંથી મળી જાય છે એમાંય જે ભક્તો નિત્ય ગીતાજીનું પઠન કરે છે સાંભળે છે તેને શું લાભ પ્રાપ્ત થાય છે તેના મહાત્મયની કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળીશું અત્યાર સુધીમાં આપણે ગીતાજીના એકથી પંદર અધ્યાય સાંભળી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ ગીતાજીનો સોળમો અધ્યાય તથા તેના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ પરમાત્મને નમઃ ગીતાજી અધ્યાય સોળમો દેવ અસુર સંપદ વિભાગ યોગ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો અંતઃકરણ પૂર્ણપણે નિર્મળ હોવું તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદશાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહન કરવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રૂજુભાવ હોવો મન વાણી શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ના આપવું યથાર્થ અને પ્રિય બોલવું પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગ અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી કોઈનાય નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રાણીઓ પર કસાય હેતુ વિના દયાભાવ રાખવો ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી મૃદુ સ્વભાવ હોવો લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી તેજ ક્ષમા ધૈર્ય બાહ્ય શુદ્ધિ કોઈના પ્રત્યે શત્રુ ભાવ ન હોવો પોતાના પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સઘળા હે ભારત દેવીય સંપદાને લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે હે પાર્થ દંભ ઘમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ છે આ બંને પ્રકારની સંપદાઓમાં દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે બંધન માટે મનાય છે માટે તું દેવી સંપદાને લઈને જન્મેલો છે હે પાંડવ તું કર હે પાર્થ આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે એક તો દૈવીય પ્રકૃતિના અને બીજા છે આસુરી પ્રકૃતિના એમાંથી દૈવીય પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ હે અર્જુન આસુરી સ્વભાવના મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેને નથી જાણતા માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ નથી શ્રેષ્ઠ આચરણ કે નથી સત્ય ભાષણ આંસુરી પ્રકૃતિના એ મનુષ્યો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપ મેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદભવેલું છે આસુરી પ્રકૃતિના એ મનુષ્યો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદભવે છે માટે કેવળ કામ જ એનું કારણ છે એ સિવાય બીજું શું છે આ રીતે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના બુદ્ધિના સૌનો અપકાર કરનારા ક્રૂર કર્મી મનુષ્ય માત્ર જગતનો નાશ કરવા માટે સમર્થ હોય છે દંભ માન મદથી ભરેલા એ મનુષ્યો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો દ્વારા સંસારમાં વિચરે છે તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે માટે તે આશાના સેંકડો ફંદાઓમાં બંધાઈને મનુષ્ય કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવામાં પ્રયત્નો કર્યા કરે છે તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું હવે આ મનોરથને પાર પાડીશ મારી પાસે આટલું ધન છે અને હજી આ પણ થઈ જશે પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલો બીજો શત્રુ પણ હું હણીદ જ નાખીશ હું ઈશ્વર છું ઐશ્વર્યને ભોગવનારો છું હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી પણ છું હું ઘણો ધનવાન છું મારું આટલું મોટું કુટુંબ છે મારા જેવો બીજો કોણ છે હું યજ્ઞ કરીશ દાન દઈશ મોજ મજા કરીશ આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા અનેક રીતે ભ્રમિત તથા મોહરૂપ જાળથી વિટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી મનુષ્ય ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે અહંકાર બળ ઘમંડ કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ મનુષ્ય પોતાને તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે એવા દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરીઓનીમાં જ નાખ્યા કરું છું માટે હે કોમદેય એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આ સૂરી યોનીને પામે છે પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકમાં પડે છે હે અર્જુન કામ ક્રોધ લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધો ગતિમાં લઈ જનારા છે માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ કારણ કે હે કુંતી પુત્ર આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલા મનુષ્ય પોતાનું કલ્યાણ આચરે છે માટે એ ગતિને એટલે કે મને પામી જાય છે અને જે મનુષ્ય શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું આચરણ કરે છે એ ન તો સિદ્ધિને પામે છે કે ન ગતિને કે ન સુખને આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદસુ બ્રહ્મવિદ્યા યોગ શાસ્ત્રે દેવાસુર સંપદ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સંપૂર્ણ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે તો મિત્રો આપણે સાંભળ્યો ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય હવે આ સોળમાં અધ્યાયનું જે નિત્ય પઠન કરે છે ચાહે આખો અધ્યાય સાંભળે કે એક શ્લોક પણ નિત્ય સાંભળે વાંચે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે પણ જાણી લઈએ તે પણ સુંદર કથા સાંભળી લઈએ બોલો પરમાત્માને નમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર નામે એક નગર છે ત્યાં ખડગબાહુ નામના રાજા રાજ્ય કરતા હતા જે બીજા ઇન્દ્ર જેવા પ્રતાપી હતા તેમની પાસે એક હાથી હતો જે મદ વહાવ્યા કરતો હતો સદા મદથી ઉન્મત રહેતો હતો એ હાથીનું નામ અરિમર્દન હતું એક દિવસ રાત્રે એ હાથી ઓચિંતો જ સાંકડો અને લોઢાના થાંભલાઓને તોડીને બહાર નીકળી ગયો મહાવતો એની બંને બાજુ અંકુશ લઈને એને બીવડાવતા હતા પરંતુ ક્રોધવસ્થ તે બધાની અવગણના કરીને એણે પોતાના રહેવાના સ્થાનને હાથી સ્થાનને ધ્વસ્ત કરી નાખ્યું એના પર ચારે બાજુથી ભાલાઓનો માર પડી રહ્યો હતો છતાં પણ મહાવતો જ ભયભીત હતા હાથીને જરાય ભય લાગતો ન હતો આ કુતુહલ ઘટના સાંભળીને રાજા પોતે હાથીને મનાવવાની કળામાં નિપુણ રાજકુમારો સાથે ત્યાં આવ્યા આવીને એમણે એ બળવાન દંતાળ હાથીને જોયો નગરના નિવાસી બીજા કામ ધંધાને ચિંતા છોડીને પોતાના બાળકોને ભયમાંથી ઉગારતા ઉગારતા ઘણે દૂર ઊભા રહીને મહાભયંકર ગજરાજને જોતા રહ્યા તે જ સમયે કોઈ બ્રાહ્મણ તળાવમાંથી નાહીને એ જ માર્ગથી પસાર થયા એ ગીતાના સોળમાં અધ્યાયનો પાઠ કરતા હતા એ બ્રાહ્મણ ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ મનન કરતા જપ કરતા નીકળ્યા પૂર્વાસીઓ અને પેલા મહાવતોએ એમને ઘણા રોક્યા પરંતુ એમણે કોઈનું ન માન્યું એમને હાથીથી ભય લાગતો ન હતો માટે જ એ વિચલિત ન થયા પેલી બાજુ હાથી પોતાના ફૂફાળાથી ચારેય દિશાઓને વ્યાપ્ત કરતા લોકોને કચડી રહ્યો એ બ્રાહ્મણ તેમના વહેતા મદને હાથથી અડીને કુશળતાપૂર્વક નિર્ભયતાથી નીકળી ગયા આનાથી ત્યાં રાજા અને જોનાર પૂર્વાસીઓના મનમાં એટલો વિસ્મય થયો કે એણે વર્ણવી શકાય તેમ નથી રાજાના નેત્ર કમળ ચકિત થઈ ગયા રાજાએ બ્રાહ્મણને બોલાવીને રથમાંથી ઉતરીને પ્રણામ કર્યા અને પૂછ્યું હે બ્રાહ્મણ આજે આપે આ મહાન અલૌકિક કાર્ય કર્યું છે કેમ કે આ કાળ જેવા ભયંકર ગજરાજની સામેથી આપ સકુશળ પસાર થઈ ગયા હે પ્રભુ આપ કયા દેવતાનું પૂજન કરો છો કયા મંત્રનો જપ કરો છો તે જણાવો આપે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પણ કહો આ સાંભળીને બ્રાહ્મણે રાજાને કહ્યું હે રાજન હું દરરોજ ગીતાજીના સોળમા અધ્યાયના કેટલાક શ્લોકનો જપ કરતો રહું છું એનાથી જ આ બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ત્યારે હાથીનું કોતુહલ જોવાની ઈચ્છા છોડીને રાજા બ્રાહ્મણ દેવતાને સાથે લઈને પોતાના મહેલમાં આવ્યા ત્યાં જોઈને એક લાખ સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા ગીતાજીના સોળમાં અધ્યાયના કેટલાક શ્લોકોનો અભ્યાસ કરી લીધો રાજાના મનમાં હાથીને છોડીને એનું કૌતુક જોવાની ઈચ્છા જાગી ઉઠી પછી તો એક દિવસ સૈનિકોની સાથે બહાર નીકળીને રાજાએ મહાવતો પાસે એ જ મત ગજરાજનું બંધન ખોલાવ્યું નિર્ભય થઈ ગયા રાજ્યના સુખ વિલાસ પ્રત્યે આદર ભાવ ન રહ્યો એ પોતાનું જીવન તણખલા સમ સમજીને હાથીની સામે ચાલ્યા ગયા સાહસી મનુષ્યમાં અગ્રણી રાજા ખડક બાહુ મંત્ર પર વિશ્વાસ કરીને હાથીની નજીક ગયા અને મદની અનવરત ધારા બહાવતા હાથીના ગંડહ સ્થળને હાથથી સ્પર્શીને સકુશળ પાછા આવ્યા કાળના મુખમાંથી જેમ ધાર્મિક અને ખલના મુખમાંથી જેમ સાધુ પુરુષ બચી જાય છે એમ પેલા ગજરાજના મુખેથી રાજા બચીને પાછા આવી ગયા નગરમાં આવતા જ રાજકુમારોને પોતાની રાજગાદીમાં બેસાડીને અભિષેકત કરી દીધા અને પોતે ગીતાજીના સોળમાં અધ્યાયનો પાઠ કરીને અંતે ગતિને પામ્યા ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના શુભ દિવસે ગીતાજીનું પઠન પાઠન કરવું વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો સાંભળવો તે સર્વે પાપ દોષોને હરનાર છે એવા જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારે જય શ્રી કૃષ્ણ